મંત્ર માં તત્વજ્ઞાની જે મહાત્મા છે તત્વદર્શી મહાત્માનું જ્ઞાન કેવું છે એનું નિરૂપણ થયું મંત્ર સાત માં એ તત્વજ્ઞાન આત્મ સ્વરૂપમાં જ્ઞાનમાં જે નિષ્ઠા છે એ તત્વનિષ્ઠાનું નિરૂપણ કરવામાં આવે છે એટલે મંત્ર છ માં તત્વજ્ઞાની જે દ્રષ્ટિ છે એનું નિરૂપણ થયું યુસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનુપશ્યતી સર્વભૂતેશમાનમ તત્વો વિજગુપ્ત એમ તત્વજ્ઞાનનું સ્વરૂપ શું છે અને એનું ફળ શું છે એટલે યસ્તુ સર્વાણી ભૂતાની જે અધિકારી જે સાધક મુમુક્ષુ તત્વ મહાત્મા સર્વભૂતોને આત્મામાં જ જુએ છે આત્મની એવ અનુપશ્યતી સર્વભૂતોને આત્મામાં જ જુએ છે એટલે કે સર્વ અલંકારોને સુવર્ણમાં જુએ છે સર્વ ગળાને માટીમાં જુએ છે માટીમાં અધ્યારોપિત જુએ છે અને સર્વ ભૂતોમાં આત્માને જુએ છે સર્વ સર્વ ભૂ આત્માનમ સર્વ ભૂતોમાં આત્માને જુએ છે સર્વ ભૂતોમાં આત્માને સત્ય અધિષ્ઠાન સ્વરૂપે જુએ છે એ કોઈની ઘૃણા કરતો નથી તો જે ઘૃણા કે માત્સર્ય વગેરે જે છે એ કમ્પેરિઝન થી આવતું હોય છે મારી સમાન જે છે જેમ કે ભિખારીને રાજાની કોઈ દિવસ ઈર્ષ્યા ના થાય ભિખારીને બીજા ભિખારીની જ ઈર્ષ્યા થાય મારી સમાન જે છે એની જોડે હું કમ્પેર કરું અને મને પોતાને ઓછો આંકું ત્યારે આ ઈર્ષ્યા વગેરે જન્મતું હોય છે આ ઘૃણા જે છે એ જન્મતી નથી કારણ કે સુવર્ણના દર્શન જ હોય તો કોઈ અલંકારોને એકબીજામાં ઘૃણા જન્મે નહીં એમ સત્ય અધિષ્ઠાન સ્વરૂપના જ દર્શન થતા હોય અસ્થિભાતી પ્રિયના જ દર્શન થતા હોય તો કોઈ નામરૂપ માટે ઘૂણા જન્મે નહીં આપેલી સત્યતા જ બાધિત થઈ જાય તો પછી એનું જે ઉપાદાન કારણ છે એ તો સર્વમાં સમાન જ છે સુવર્ણની જેમ એના માટે કોઈ ઘૃણા જન્મતી નથી તો તત્વજ્ઞાનનું આ ફળ પણ કીધું હવે નિષ્ઠા એનું નિરૂપણ મંત્ર સાતમાં થાય છે યસ્મિન સર્વાણી ભૂતાની ભૂત એક અનુપશ્યત યસ્મિન એટલે જે કાળે જે અવસ્થામાં એટલે આ બધા જે મંત્રો જે છે મંત્ર ચાર હતો પછી મંત્ર એક વગેરે એટલે મારો મારા વિશેનો અભિપ્રાય જે છે એ તદ્દન સદંતર બદલાઈ જાય મારી મારા વિશેની ઓળખાણ હું આપતો હોઉં કોઈને તો કેવું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે આ કાર્યકરણ સંઘાત રૂપે જ હું મારી ઓળખાણ આપતો હોઉં છું એટલે વ્યવહારમાં હું ચૈતન્ય છું એવું નથી જે દર્શન કે બુદ્ધિમાં સમજ જે છે કે આ કાર્યકરણ સંઘાત ઉપાધિથી મને હું મૂલવવાનું બંધ કરું મારી સમજમાં મારી બુદ્ધિમાં એ ખૂબ જ અગત્યનું છે એટલે વેદાંત શ્રવણ મનન નિધિ કરીએ ત્યારે પણ હું આ એક કાર્યકરણ સંઘાત સિ શ્રવણ કરે છે વેદાંત ચિંતન કરે છે એવો પોતાના અભિપ્રાય ખ્યાલ માન્યતા બદલવાની જરૂર છે અને મારો મારા વિષયનો ખ્યાલ અભિપ્રાય માન્યતાઓ બદલાય એના જ માટે મારું આત્મ સ્વરૂપનું યાથાત્મ્ય એ તત્વજ્ઞાનનું નિરૂપણ એક કરતા બીજા શબ્દોમાં શ્રુતિ કરી રહી છે જે મંત્ર એકમાં કહેવામાં આવ્યું ઈશાવાસ્યમ ઈદમ સર્વમ આત્મ સ્વરૂપ ઈશ્વર વડે સંપૂર્ણ આચ્છાદન કરો એટલે કે આત્મ સ્વરૂપ ઈશ્વર રૂપે જ સંપૂર્ણ જગતને જુઓ તો એનું જ બીજા શબ્દોમાં આ મંત્ર છ અને સાતમાં નિરૂપણ કરવામાં આવે છે તો મંત્ર છ માં એટલે મારો મારા વિશેનો અભિપ્રાય બદલાય એ જ વેદનનું મૂળભૂત તાત્પર્ય છે જો મારો મારા વિષયનો અભિપ્રાય બદલાઈ જાય તો જગત વિશેનો પણ આપોઆપ બદલાઈ જાય એટલે મારા મારા વિષયનો અભિપ્રાય બદલવાનું આટલું કઠિન કેમ લાગે છે અનાદિકાળના જે આ સંસ્કાર રહેલા છે એના લીધે હું આ અભિપ્રાય જલ્દી બદલી નથી શકતો કારણ કે હું મારા વિશે જ અનેક પ્રી જજમેન્ટ બધા ધરાવું છું હું જજમેન્ટલ છું હું આવો છું આવો છું આવો છું હવે વેદાંતે શું કહેવું છે એટલે મારા વિશેની માન્યતાને એમનેમ પકડી રાખવું અને પછી વેદાંતને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ હાઇપોથેટીકલ લાગે એટલે એક એકદમ કેવું કે હું એનો પ્રેક્ટિકલ એપ્લિકેશન જોઈ ના શકું એટલે હંમેશા આ ખ્યાલ બદલીને જ શ્રવણ કરવાનું છે આ ઉપાધિ શ્રવણ કરી રહી છે ભિખારી શ્રવણ કરી રહ્યો છે એવું નથી અભિનેતા જ શ્રવણ કરી રહ્યો છે એવું ધ્યાનમાં રાખવાનું છે અભિનેતા તાદાત્મ્ય હશે તો ભિખારી અને એની વ્યવહાર બંને આપણને મિથ્યા કે અધ્યરૂપિત જાણી શકીશું એટલે બીજી કોઈ વિદ્યા અપરા વિદ્યા અથવા તો જે આપણે સ્કૂલમાં કોલેજમાં વૈજ્ઞાનિકો વગેરે જે ભણે છે જે જે વિદ્યાઓ પ્રાપ્ત કરે છે એ બધી વ્યવહારિક વિદ્યાઓ કે અપરા વિદ્યાઓ માટે વૈરાગ્યની જરૂર નથી વૈરાગ્યની જરૂર કેમ નથી કારણ કે જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું જે વિષયને હું જાણવા માંગુ છું જેમ કે કોઈ પરમાણુ છે અણુ છે તો ગોળ પાર્ટિકલ છે ગમે તે ટૂંકમાં તો એ વિશે મારે કોઈ પ્રી નોશન એ વસ્તુએ આવી હોવી જોઈએ કે આવું હોવું જોઈએ એવા કોઈ પ્રકારના જજમેન્ટ કે અભિપ્રાય મારામાં નથી હોતા અને માટે માટે એ વસ્તુ હું સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ એટલે કે તટસ્થ હોઈ શકું છું અને ત્યારે તટસ્થ હોઉં ત્યારે વસ્તુનું સાચું સ્વરૂપ પ્રગટ થાય જ્યારે આત્મજ્ઞાનના કિસ્સામાં આત્મા માટે અનેક ખોટા વિપરીત અભિપ્રાય હું ધરાવું જ છું અને માટે આત્માના વિષયનું યાથાત્મ્ય આટલા બધા શબ્દોમાં શુધી આટલું બધું શ્રવણ કરવું પડે છે કારણ કે એ અભિપ્રાયને છોડવા હું તૈયાર હોતો નથી એ અભિપ્રાયથી મને કંઈક સુખ શાંતિ કે સલામતી મળતી હોય છે હું ઋષિ છું એવી મારી ઓળખાણ કેમ ટકાવી રાખું છું કારણ કે એનાથી મને ઘણો લાભ થતો હોય છે એટલે અહંકાર આ શ્રવણ વખતે પોતાની ઓળખાણ જાળવીને જ શ્રવણ કરતો હોય છે એ અહંકારનું જ મૂળભૂત સ્વરૂપ જાણવાનું છે એ અહંકાર કેવળ મનનું સ્પંદન છે એટલે કે ચૈતન્ય સ્વરૂપ જ છે ચૈતન્યનો જ એક વિશિષ્ટ આકાર અહંકાર છે એમાં નામ રૂપની વિશેષતાનો જે અધ્યારોપ કરવામાં આવે એ જ અહંકાર છે તો એ મર્યાદિતતા જે છે ચૈતન્ય ઉપરની એ કલ્પિત છે મિથ્યા છે એટલે મારા વિશેનો જે અભિપ્રાય છે એ સંપૂર્ણપણે બદલાય એના માટે તટસ્થ કે ઓબ્જેક્ટિવ બનવું બહુ જરૂરી છે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારા વિશેના બધા જ પૂર્વગ્રહ અભિપ્રાય માન્યતાઓ છોડવી પડે બધા જજમેન્ટને છોડવા પડે કારણ કે હું આત્મા વિશે મારા વિશે અનેક ખ્યાલ સેવી રહ્યો છું અજ્ઞાન કાળે હું આવો છું મારું આટલી મર્યાદા છે એટલે મને ઉપાધિ માનીને જ આ બધા ખ્યાલને હું સેવી રહ્યો છું એટલે આ અભિપ્રાય માટે સંપૂર્ણપણે વૈરાગ્ય જન્મે મને એ સાચી વૈરાગ્યની વ્યાખ્યા છે કોઈ વિષયોના ભોગમાં મને રસ ના રહે એ તો બાળકોનું વૈરાગ્ય છે એવું સ્વામીજી કહેતા હોય છે પરંતુ મારી પ્રત્યેક ઓળખાણ માટે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે અજ્ઞાનને લીધે જે આ વ્યક્તિત્વને મેં માનેલું છે એ પ્રત્યેક ખ્યાલ માટે મને વૈરાગ્ય જન્મે એ ખૂબ જ અગત્યનું છે એ ખ્યાલ છોડવા હું તૈયાર છું તત્પર છું એના માટે આ વિવેક અને વૈરાગ્યની ઘણી જ જરૂર હોય છે એટલે મને વિવેક એટલે નિત્ય વસ્તુ જ જોઈએ છે કારણ કે હું નિત્યને જ ઝંખી રહ્યો છું લાડુ દ્વારા હું લાડુને નહીં પણ સુખને ને ઈચ્છી રહ્યો છું એટલે સુખના સાધનો પાછળની મારી મૂળભૂત ઈચ્છા સુખ પ્રાપ્તિના પ્રયત્નોની નિત્ય નિવૃત્તિ થઈ જાય એ જ છે એટલે સુખ પ્રાપ્તિની જે મારી ઈચ્છા છે સુખ પ્રાપ્તિનો જે મારો પ્રયત્ન છે એમાં પણ હું નિવૃત્તિને જ ઝંખી રહ્યો છું ઈચ્છાની નિવૃત્તિને જ ઝંખી રહ્યો છું આ બધું ક્યારે સમજાય કે હું ઈચ્છાની નિવૃત્તિને જંખી રહ્યો છું વાસ્તવમાં એટલે કે લાડુ પ્રાપ્ત કરવાની ઈચ્છા જે છે એના દ્વારા હું લાડુની ઈચ્છામાંથી નિવૃત્ત થવા જ ઈચ્છી રહ્યો છું નિવૃત્તિને જ ઈચ્છી રહ્યો છું ક્યારે આ સમજાય ત્યારે મારો મારા વિશેનો અભિપ્રાય એટલે કે હું આ દેહ છું એ જ્યારે માન્યતા ખ્યાલ અભિપ્રાય કે વિપરીત દર્શન લાગે આપણને આ મારી સાચી ઓળખાણ નથી એવું જ્યારે સમજાય ત્યારે એને છોડવા માટે આપણે તત્પર થઈએ એટલે કે એ ખ્યાલ માટે આપણને વૈરાગ્ય જન્મે એટલે આ મુશ્કેલીઓ છે કે દરેક સાધકને આ અભિપ્રાય પોતાના વિષયનો પોતાનો જે પ્રી કન્સીવડ નોશન્સ છે પોતાના વિશે અનેક જજમેન્ટ છે એને છોડવા માટે શ્રુતિ એક જ ઉપદેશ અનેક અનેક શ્લોકોમાં કહી રહી છે જુદા શબ્દોમાં આત્મજ્ઞાનનું સ્વરૂપ અને ફળનું કથન કરી રહી છે એટલે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત યસ્મિન એટલે જે સમયે જે જ્ઞાનની પરિપક્વ અવસ્થામાં યસ્મિન સમય પણ છે અને યસ્મિન કોઈ અધિકારી પુરુષ માટે પણ છે જે અધિકારી માટે જે આ તત્વદર્શી મહાત્મા જ્ઞાની પુરુષ માટે સર્વાણી ભૂતાની આત્મા એવા ભૂત સર્વ અલંકારો એના માટે સુવર્ણ જ થઈ ગયા છે એટલે જે જ્ઞાની પુરુષ માટે સર્વ ભૂત આ જે કઈ નામરૂપ છે એ આત્મા સ્વરૂપ જ થઈ ગયા છે પહેલા કેવું હતું સર્વ ભૂતોમાં આત્માને અધિષ્ઠાન સ્વરૂપે જોવાનો પ્રયત્ન હતો અને અ સર્વ સર્વ સર્વઘામાં માટીને અધ્યારોપિત સર્વ સર્વઘાને માટીમાં અધ્યારોપિત જોવાનો પ્રયત્ન હતો અને સર્વ સર્વઘામાં માટીને અધિષ્ઠાન સ્વરૂપે જોવાનો પ્રયત્ન હતો પરંતુ આ મંત્ર સાતમાં કેવું છે સર્વ સર્વઘડા માટી જ બની ગયા છે એ નામ અને રૂપની જુદી સભાનતા જ નથી યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત અભૂત એ પછી છે કે ભૂ ધાતુનું ક્રિયાપદ નથી અસ્થિનું ક્રિયાપદ છે એટલે ભૂતો જ છે

એટલે જ્ઞાની પુરુષ માટે વિજાના પ્રથમ પંક્તિમાં છે પછી એકત્વ અનુપશ્ય આવી રીતે પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ જાણનાર પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ જાણનાર જે છે એવા ઐક્યના દર્શન કરનાર વિદ્વાન માટે શોક અને મોહ ક્યાંથી હોઈ શકે જેમ પંડિતા નાનું શોચનતી એવું ભગવાને કીધું કે પંડિતો આત્મજ્ઞાની પુરુષો શોક કરતા નથી એવી જ રીતે આ વિદ્વાનને પણ શોક અને મોહની નિવૃત્તિ આત્યંતિક નિવૃત્તિ રૂપી ફળ કથન અહીંયા કહેવામાં આવ્યું છે યસ્મિન જે છે યસ્મિન એટલે જે કાળે અથવા તો જે અધિકારી માટે એટલે આ જ્ઞાનની દુર્લભતા બતાવે છે આત્માને જાણવાનો પ્રયત્ન જે છે દશમાને શોધવાનો પ્રયત્ન એ જ દશમાંને અપ્રાપ્ત બનાવી રહ્યો છે જ્યાં સુધી દશમાને શોધી રહ્યો છે પ્રત્યેક છોકરો ત્યાં સુધી એ દશમો મળતો નથી દશમાને એના દશમાની પ્રાપ્તિમાં આ પ્રયત્ન જ આડે આવે છે એટલે યસમિન કાળે એટલે યસમિનનો અર્થ એ થાય છે કે જ્યારે ખબર પડે કે આ આત્મા એ પ્રાપ્તની પ્રાપ્તિનો વિષય છે અપ્રાપ્તની પ્રાપ્તિ નથી એટલે આત્માને વિષયકરણ કરીને એને વૈદ્ય બનાવવાનો નથી જેમ બોલું યદી મન્યસે સુવેદનિષદમાં પણ ચર્ચા કરી કે વિદિત રૂપે નથી જાણવાનો એટલે કે વેદ્ય વિષયરૂપે મારાથી અન્યત્ર વૈદ્ય વિષય એટલે શું મારાથી અન્યત્ર જેમ દશમો કેવી રીતે દશમાને શોધે છે ક્યાંક શોધે છે અને કંઈક સ્વરૂપે હું નહીં મારાથી અન્યત્ર કોઈક વસ્તુ સ્વરૂપે પણ શોધે છે એવી જ રીતે સુખ શાંતિ સલામતી જે છે એ મારું મૂળભૂત સ્વરૂપ છે છતાં એને અન્યત્ર મારાથી જુદું અને કોઈક વસ્તુ સ્વરૂપે એને જાણવાનો પામવાનો બનવાનો પ્રયત્ન ચાલુ છે એટલે યસ્મિન એટલે આ પ્રયત્ન જ્યારે છૂટી જાય આ પ્રયત્નનો જ્યારે અંત આવે એટલે મારાથી પરમાત્માને મારાથી ભિન્ન જાણવાનો જે પ્રયત્ન છે એ શમી જાય સુખ કે આનંદને મારાથી અન્યત્ર જાણવાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન અંત આવી જાય ત્યારે એનો અર્થ આ યસ્મિન થયો છે એ પોતાના વિષયના વિપરીત ખ્યાલને સાચા પ્રયત્ન નથી કરવાનો કેવું થાય છે કે હું દશમો નથી એ પોતાના વિષયનો વિપરીત ખ્યાલ થયો અને પછી દશમાને શોધ્યા કરે એવી જ રીતે કઈ ઉપાધિને એટલે મારી હું ઉપાધી છું અને ઉપાધિની ઓળખાણ જે છે એને મારી ઓળખાણ માનું અને એવી રીતે આત્મા આત્મતત્વની શોધ કે મારા સાચા સ્વરૂપની શોધ કરવાની નથી ઘડો પોતાને ઘડા સ્વરૂપે અકબંધ રાખીને માટીની શોધ ના કરી શકે તો એને માટીનું એકદમ અલ્પ સ્વરૂપનો જ સાક્ષાત્કાર થશે જ્યાં સુધી પોતાના નામરૂપને સત્યતા આપે છે પોતાની ઉપાધિને સત્યતા આપે છે ત્યાં સુધી માટીનું અલ્પ રૂપનો જ એને સાક્ષાત્કાર થશે શરૂઆતમાં એવી માટીનો સાક્ષાત્કાર નહીં થાય પોતાના વિષયનો અભિપ્રાય પોતાને આ ઉપાધિ અને ઉપાધિ સ્વરૂપે જે ઓળખાણ જે છે એ એમાંથી મુક્ત થઈને જ આત્મતત્વની શોધ કરવાની છે એટલે કે આત્મતત્વને એના યાથાત્મ્યને જાણવાનો પ્રયત્ન કરવાનો છે જે અધિકારી માટે આ શક્ય બને છે એનો આ યસ્મિન શબ્દથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે યસમિન એટલે અત્યંત શ્રવણજન્ય સંસ્કારને દ્રઢ બનાવવાના આત્મવિચાર વેદાંત વિચાર જે છે એને પણ દ્રઢ બનાવવાનું એટલે આ બધી જે પ્રક્રિયા જે છે એમાં ઈશ્વરનો અનુગ્રહ આવી જાય ઈશ્વરનો અનુગ્રહ થાય તો આપણને ગુરુ મળે ગુરુનો અનુગ્રહ થાય તો શાસ્ત્રનું ચિંતન મળે શાસ્ત્ર ચિંતન વગેરે થાય ત્યારે અંતઃકરણ જે છે એનો અનુગ્રહ થવો જોઈએ જે અત્યંત જરૂરી છે આત્માનો અનુગ્રહ એટલે અંતકરણ આ કાર્યકરણ સંઘાત આપણને કો થવું જોઈએ એ અનુકૂળ થાય સત્યને જાણવા માટે આત્મ અંત્યકરણ સંગાત ઉપાધિ છે એ અનુકૂળ બને તો યસમિન એટલે આવી રીતે આ દુર્લભ ક્ષણની વાત કરવામાં આવે છે બીજા નતઃ આ જ્ઞાની માટે બીજા નતઃ તાદર્થે વિભક્તિ છે સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત આ જ્ઞાની માટે સર્વભૂત આત્મા જ બની ગયા છે તો આત્મા નહોતા અને બની ગયા એવું નથી અલંકારો સુવર્ણ જ હતા પણ સુવર્ણનો એક નામ અને રૂપમાં એને ઉપલબ્ધ થવાથી એને જ હું સત્યતા આપતો હતો એટલે વીટી નામની એક સ્વતંત્ર વસ્તુને જોતો હતો પરંતુ જ્યારે ખબર પડી સુવર્ણના દર્શન થયા સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત થયું સુવર્ણનું કેવું જ્ઞાન પ્રાપ્ત થયું સર્વાત્મા રૂપે સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત થયું જે છે એ સર્વાત્મા રૂપે આપણને એનું આત્માનું જ્ઞાન થાય એકદમ આ રે સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત એટલે નામરૂપનો જે અધ્યારોપ થતો હતો આત્મચૈતન્ય ઉપર અસ્થિભાતિ પ્રિય ઉપર એ વખતે અધ્યારોપ કાળે પ્રતિથી કાળે પણ કેવળ અને કેવળ આત્માના જ હું ગ્રહણ કરું આત્મ ચૈતન્યના જ સાક્ષાત્કાર કરું એને જ મારા ધ્યાનનો વિષય બનાવું જ્ઞાનનો વિષય બનાવું એટલે સત જે છે ચિન્માત્ર સ્વરૂપ બ્રહ્મ જે છે એને જ હું પ્રત્યેક નામ અને રૂપના વ્યવહારમાં ગ્રહણ કરું એટલે આત્મતત્વ અત્યારે ઉપાધિના ખ્યાલ સાથે જણાઈ રહ્યું છે અને જે છે બ્રહ્મ કે પરમાત્મા જે છે એ નામ રૂપના ખ્યાલ સાથે જણાઈ રહ્યું છે બે પ્રકારના જે થઈ રહ્યા છે નામરૂપ જે છે એ આ ઈશ્વર તત્વ કે પરમાત્મા બ્રહ્મ તત્વના ખ્યાલ સાથે જણાઈ રહ્યું છે અને જે હું જો પ્રત્યેગાત્મા જે છે કાર્યકરણ સંઘાત ઉપાધિ રૂપે જણાઈ રહ્યું છે એટલે અનાત્મા જે છે એ અનાત્માનું સ્ફુરણ આત્માના સ્ફુરણ સાથે થઈ રહ્યું છે નામરૂપનું સ્ફુરણ અધિષ્ઠાન ચૈતન્યના સ્ફુરણ સાથે થઈ રહ્યું છે શાસ્ત્ર વિચારથી આપણે શું કરવાનું છે આત્માને અનાત્માના ભ્રાંત તાદાત્મ્યથી મુક્ત જાણવાનો છે શાસ્ત્ર વિચારથી હું અનાત્માના ભ્રાંત તાદાત્મ્યથી નિત્ય મુક્ત છું એવું જાણવાનું છે ઉપાધિનું સ્ફુરણ આત્માના સ્ફુરણ સાથે જ થઈ રહ્યું છે એટલે હંમેશા આ શાસ્ત્ર વિચારથી શું કરવાનું અનાત્માને આત્માથી જુદો કાઢવાનો એવું નથી આત્માને અનાત્માથી ઉપાધિથી નિત્ય મુક્ત જાણવાનો છે એ જ્યારે પ્રતીત થઈ રહ્યો હોય સાથે ત્યારે જ એ મુક્ત છે આત્માને અનાત્માના ભ્રાંત તાદાત્મ્યથી મુક્ત જાણવાનો છે એટલે સર્વ ભૂત આત્મા જ બની ગયા છે એટલે શું સર્વ ભૂતો જે છે એનું મિથ્યાત્વ સમજાઈ જાય આપણને વિવેક ચુડામણીમાં આવે છે અકૃતવા દ્રશ્ય વસ્તુ છે જેમ કે આ મોબાઈલ એ મારાથી સ્વતંત્ર એક જુદી વસ્તુ છે એવું મને લાગે છે કારણ કે હું મને આ શરીર રૂપે ગ્રહણ કરું છું તો દ્રશ્યનો વિલય કરવાનો છે આ મોબાઈલનો વિલય કરવાનો છે એટલે તોડી ફોડી નાખવાનો છે એવું નહીં મોબાઈલનો વિલય ક્યારે થાય દૃશ્યનો વિલય ક્યારે થાય દૃશ્યનો વિલય દ્રષ્ટામાં થાય અકૃત્વ દ્રશ્ય વિલયમ અજ્ઞાતવા તત્ત્વમાત્મનઃ એવી રીતે વિવેક ચુડામાં શરૂઆતના જ શ્લોકો છે દ્રશ્યનો વિલય દ્રષ્ટામાં કરવાનો છે એ દ્રષ્ટા જે છે એ જ દ્રશ્ય રૂપે પ્રતીત થઈ રહ્યું છે આ વેદાંતનું જે દ્રષ્ટિસૃષ્ટિવાદ જે છે એ સત્ય છે વિવર્તવાદ જેમ કે જ સર્વરૂપે જણાય એવી રીતે આ દૃશ્યનું ઉપાદાન કારણ શું છે દ્રષ્ટા છે મોબાઈલ નું ઉપાદન કારણ હું કઈ રીતે હોય કીધું નું ઉપાદાન કારણ દ્રષ્ટા છે તો આ મોબાઈલ નું ઉપાદાન કારણ હું છું હા તો મોબાઈલ નું ઉપાદન એટલે એવું લાગે વ્યવહાર કાળે પણ મોબાઈલ ને જોઈએ જેમ કે જોઈએ તો હું નથી જોતો ઘટ આકારના પ્રકાશ્ય ઘટ પ્રકાશ્ય થયું હું પ્રકાશક થયો તો જે આપણે ઘટને નથી જોતા ઘટ આકારના પ્રકાશને જોઈએ છીએ એટલે ઘટ આકારના પ્રકાશને પ્રકાશિત કોણ કરે છે હું પોતે દ્રષ્ટા અને માટે દ્રષ્ટા એ દ્રશ્યનું ઉપાદાન કારણ છે આપણે ઘડાને સાથે કોઈ વ્યવહાર નથી કરતા ઘટ આકારની વૃત્તિ જોડે જ વ્યવહાર કરીએ છીએ એટલે આ ઘડો જે છે ઘટાકાર વૃત્તિ કરતા જુદી કોઈ વસ્તુ નથી અને માટે આપણે ઘટ જોડે વ્યવહાર નથી કરતા ઘટાકાર વૃત્તિ જોડે વ્યવહાર કરીએ છીએ ઘટાકાર વૃત્તિને હું ચૈતન્ય પ્રત્યેકાત્મ ચૈતન્ય પ્રકાશું છું એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરું છું મારી સભાનતામાં ઘડો જણાય છે માટે ઘડાનું ઉપાદન કારણ હું છું એટલે આવી રીતે દ્રષ્ટા દ્રશ્ય દર્શન બધાનો બાદ આ ત્રણ જુદી જુદી વસ્તુઓ ના રહે જેમ કે આ ઘડો જે છે ઘટાકાર વૃત્તિ કરતા ભિન્ન નથી ઘટાકાર વૃત્તિ જે છે એ એને પ્રકાશિત કરનાર પ્રત્યેકાત્મ ચૈતન્ય કરતા જુદી નથી એટલે ઘડો ઘડાને જોવું ઘટાકાર વૃત્તિ અને ઘડાને જોનારો જે અહંકાર દ્રષ્ટા જે છે એ ત્રણે ત્રણ આત્મચૈત્ય પરની કલ્પના કે આભાસ કે સ્પંદન જ છે જેમ આ નામરૂપનું અધિષ્ઠાન ચૈતન્ય જે છે અને પ્રત્યેક આત્મચૈતન્ય આ અહંકાર વગેરેનું ઉપાદાન કારણ છે એટલે ઘડાને જોઉં છું એટલે ઘટ આકારના પ્રકાશને જોઉં છું એ પ્રકાશ મારા આત્મચૈતન્યથી જુદો નથી એવી રીતે દ્રશ્યનું વિલય કે દ્રશ્યનું દ્રષ્ટામાં વિલીનીકરણ લય અથવા તો બાદ લઈને જ બાદ કહેવામાં આવે છે વિચારની પ્રક્રિયામાં ઘડાનો લય કરવાનો છે એટલે ઘડો દ્રશ્ય છે અને હું એને પ્રકાશિત કરનાર દ્રષ્ટા છું એટલે એ મારાથી જુદો રહેતો નથી આવી રીતે આત્માનું અદ્વિતીયત્વ છે ઘડો મારામાં મળી જાય એવું કંઈ નથી ઘટ એ ઘટાકાર વૃત્તિ કરતા જુદો નથી એટલે કે ઘટ આકારની વૃત્તિ કે ઘટાકારના પ્રકાશ કરતા જુદો નથી અને એને હું હું જ પ્રકાશિત કરું છું એ પ્રકાશ્ય નું સાચું સ્વરૂપ પ્રકાશક છે પ્રકાશ્ય એ પ્રકાશક કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી માટે પ્રકાશ્યને મિથ્યા કીધું છે ઘડો મિથ્યા કેમ છે કારણ કે મારાથી સ્વતંત્ર જુદું અસ્તિત્વ એનું નથી માટે એટલે સર્વ ભૂતો આત્મા જ બની ગયા છે એટલે સર્વ ભૂતોનું મિથ્યાત્વ સમજાઈ ગયું છે એટલે હવે એની સ્વતંત્ર પ્રતિધિ પણ કે આભાસ પણ નથી એટલે જેને દૃશ્ય માનવામાં આવે છે એ વાસ્તવમાં શુદ્ધ ચૈતન્ય જ છે આત્મ ચૈતન્ય જ છે પ્રત્યે આત્મ ચૈતન્ય જ છે જેને દ્રશ્ય માનવામાં આવે છે એ હકીકતમાં એને પ્રકાશિત કરનારું પ્રત્યે આત્મ ચૈતન્ય જ છે સર્વ ભૂત આત્મા જ બની ગયા છે એટલે ભિખારી રાજા શિક્ષક વગેરે જે હોય એ અભિનેતા જ થઈ ગયા છે એટલે જાણે કે અભિનેતા જ આ સર્વ પાત્રો બની ગયા છે પાત્રો ભલે એક બીજાથી જુદા જુદા હોય પરંતુ અભિનેતાથી એ જુદા નથી એટલે જ્ઞાની જે અધિકારી માટે યસ્મિન વિજાનતઃ આ જ્ઞાની માટે વિદ્વાન માટે સર્વભૂત આત્મા જ બની ગયા છે એટલે પોતાને જ સર્વાત્મા રૂપે એ જુએ છે પોતાને જ સર્વાત્મા રૂપે જાણે છે દૃશ્ય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ એનાથી ભિન્ન હોય એવું નથી એટલે એ પોતાને જ સર્વાત્મા રૂપે એનો સાક્ષાત્કાર કરે છે એ અભૂત એટલે બની ગયા છે બની ગયા એટલે અત્યાર સુધી નોતા અને બની ગયા એવું નથી બધાને મારાથી ભિન્ન જાણતો હતો કારણ કે હું મને પોતાને અનેક માનો એક માનતો હતો આ અજ્ઞાનનું કાર્ય શું છે અહંકારને હું માનવું એટલે કે પોતાને અનેક માનો એક માનવો સો જે સુવર્ણનું અજ્ઞાન કેવું છે હું એક વીટીજ છું એવું માનું એને સુવર્ણનું અજ્ઞાન કહેવામાં આવે છે અને સુવર્ણનું જ્ઞાન કેવું છે હું એક છું અથવા હું એક હાર છું એ સુવર્ણનું અજ્ઞાન છે તો સુવર્ણનું જ્ઞાન કેવું છે એટલે હું સર્વ અલંકારો છું એ સુવર્ણનું એક અદ્વિતીયતાનું જ્ઞાન છે તો અત્યાર સુધી સુવર્ણનું અજ્ઞાન હતું એટલે એ જાણે કે ખાલી વીંટી રૂપે જ હતું એવું આપણે માનીએ એટલે સુવર્ણનું અજ્ઞાન હતું ત્યાં સુધી એ વીંટી રૂપે હતું હાર રૂપે ન હતું ને એવી રીતે પરંતુ વિચાર કાળે કેવું છે તો હાર રૂપે પણ છે બધા અલંકારો રૂપે સુવર્ણ છે જ એટલે અભૂત શબ્દ એટલે જ્ઞાનથી બની ગયો છે શરૂઆતમાં એવું નથી જેમ સુવર્ણ અજ્ઞાન કાળે પોતાને એકમાત્ર વીંટી રૂપે જ માનતું હતું કે હું તો આટલી નાની મર્યાદિત વીંટી છું અને આ હાર કરતા જુદી છું આ કંઠી કરતા જુદી છું આ કાંકા કુંડળ કરતા જુદી છું એવું માનતું હતું સુવર્ણનું જ્ઞાન થાય ત્યારે કેવું સર્વાત્મા રૂપે એનું જ્ઞાન થાય છે એ બ્રોધારી ઉપનિષદમાં જેમ આવે છે અહમ બ્રહ્માસ્મિતિ એવા વેદ બ્રહ્માસ્મિતિ તસ્માત તદ્દમાનમ સર્વમ અભવત સ્મિતવત વિદ્યા સૂત્ર છે બ્રહ્મ જ પહેલા હતું અને પછી એવ એવાદ એણે પોતાના સ્વરૂપને પોતાના આત્માને જ જાણ્યું તો શું થયું તત તસ્માત તસ્મા સર્વમ અભવત સુવર્ણ એ પોતાને જાણ્યું પોતાને સુવર્ણ રૂપે જાણ્યું તો એ સર્વાત્મા બની ગયો સુવર્ણ શરૂઆતમાં કેવી રીતે બની જાય સુવર્ણ પોતાને પહેલા વીટી રૂપે જ જાણતું હતું તો જ્ઞાન થી એ શરૂઆતમાં કેવી રીતે બની જાય એટલે પહેલા પોતાને વીટી રૂપે જ જાણતું હતું અને હવે એને સુવર્ણ સ્વરૂપ થી જાણ્યું પોતાને તો એ પોતે શરૂઆતમાં કેવી રીતે બધા અલંકારો નો આત્મા કેમ બની ગયો હોય હા એટલા માટે સુવર્ણ જ હતું અને માટે એ બની ગયું બધા એટલે સર્વભૂત આત્મા બની એટલે આત્મા સર્વભૂત બની ગયો છે એટલે પહેલા નહોતો અને જ્ઞાનથી બન્યો એવું નથી પહેલા પણ એ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે આત્મા સ્વરૂપે બધાનું મૂળભૂત સ્વરૂપ જ હતું ઉપાદાન કારણ જ હતો હવે જાણવાથી બની ગયો છે એટલે અભૂત શબ્દ એ માત્ર જ્ઞાનનું ફળ દર્શાવવા માટે કહેવામાં આવે છે બધાને મારાથી ભિન્ન જાણતો હતો અનાત્મા તરીકે મને પોતાને જાણતો હતો હવે જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન થાય છે હું સર્વાત્મા છું એવું જ્ઞાન થાય છે સુવર્ણને એવી રીતે હું બધાથી જુદો અનેક માનો એક છું એવું પહેલા અજ્ઞાન અવસ્થામાં માનતો હતો એટલે કે હું પોતાને અબ્રહ્મ છું અને અસર્વ છું બૃદાયણ ઉપનિષદમાં જ આ વાક્ય છે હું અબ્રહ્મ છું અને અસર્વ છું એવા બ્રહ્મથી પીડિત હતો અબ્રહ્મ અને અસર્વનો અધ્યારોપ મારા ઉપર કરતો હતો હું સર્વ નથી હું બ્રહ્મ જ્ઞાનથી જ્યારે ખબર પડે હું બ્રહ્મ છું સર્વાત્મા છું ત્યારે અબ્રહ્મ અને અસર્વનો અધ્યારોપ કે ભ્રાંતિ માત્ર દૂર થાય છે જ્ઞાનથી સર્વાત્મા તો એ પહેલેથી હતો જ અને માટે આ અભૂત શબ્દ કહેવામાં આવે છે એટલે જ્ઞાનથી શું થયું છે અજ્ઞાન કે ભ્રાંતિ માત્ર પોતાનો પોતાના વિષયનો ખ્યાલ બદલાયો છે જે પોતાને એક માત્ર નામ અને રૂપ રૂપે જ જાણતું જાણતું હતું એ હવે પોતાને સર્વાત્મા રૂપે જુએ છે એટલે સર્વ અલંકારો સુવર્ણ બની ગયા છે જ્ઞાન થવાથી સુવર્ણ બની જાય પહેલા હતા માટે જ્ઞાનથી બની ગયા છે એટલે અસર્વ અને અબ્રહ્મનો જે ભ્રમ હતો એ દૂર થયો છે કારણ કે અનાત્મા ક્યારે આત્મા બની ના શકે જો આપણો ઉપાધીને બ્રહ્મ બનાવવાની જેવું નથી અનાત્મા ક્યારેય આત્મા બની ના શકે આત્મા જ પોતાને ભ્રાંતિથી અનાત્માના ધર્મોવાળો કે અનાત્મા રૂપે ભ્રમથી માનતો હતો એ ભ્રમ દૂર થયો એટલે આત્મા તો સર્વાત્મા જ છે ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રે શું હતા સર્વમાં સર્વ આ ક્ષેત્રરૂપી ઉપાધિમાં હું એક ક્ષેત્રજ્ઞ છું એમ ક્યારે આત્મા બની ના શકે ઘડો ક્યારે વસ્ત્ર માટી બની ગયા એવું ક્યારે કહેવામાં આવે માટી સ્વરૂપે ઉપલબ્ધિ થવી એને અભૂત કીધું છે અત્યારે બે એક નામ રૂપરૂપે બીજા નામ રૂપે એની ઉપલબ્ધિ થતી રહી હતી થઈ રહી હતી આપણી આંખમાં એટલે કે નજરથી પરંતુ બુદ્ધિ દર્શન કેવું છે હવે બધા ગળા માટી જ સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહ્યા છે માટી ગળાનું જુદું ભાન નથી એમ જેના જે વિદ્વાન માટે જે વિજાનત જે વિદ્વાન માટે અનાત્મા એવી નામ રૂપાત્મક ઉપાધિ એને પહેલા એ પોતાને હું માનતો હતો પરંતુ હવે એ સર્વ ઉપાધિ આત્માથી ભિન્ન રહી નથી એવું એની પોતાના સ્વરૂપની ઓળખાણ છે સર્વાત્મા રૂપે પોતાને જાણે છે આચાર્યો વિજાનતઃ એટલે વિવેક રૂપે વિવેક પૂર્વક જાણે છે આત્મા અનાત્માનો વિવેક કરીને જાણે છે વિવેકથી ખબર પડી કે આત્મા એ અનાત્માનો સાક્ષી છે પ્રકાશક છે અનાત્માનું જ ઉપાદાન કારણ છે જેમ જે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કાર્યકરણ સંગાત ઉપાધિ એ આત્માથી જુદી છે એવું નથી ભિખારી અભિનેતા કરતા જુદો છે એવું નથી બી ઇઝ ઇક્વલ ટુ એ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એવી જ રીતે આ જે છે અદ્વિતીયતા આને કહેવાય છે જે હું ઉપાધિ કરતા વિલક્ષણ છું આત્મા અનાત્મા કરતા જુદો છે પરંતુ અનાત્મા આત્મા કરતા જુદો નથી એટલે વિવેક આત્મા અનાત્માનો આવી રીતે વિવેક આત્મા અનાત્માના અવિવેકથી દેહાદી સંઘાતને હું માનવામાં આવતો હતો અને નામરૂપાત્મક જગતને સત્યતા આપવામાં આવતી હતી પરંતુ આ સર્વાત્માનું અદ્વિતીયતાનું જ્ઞાન થયું એટલે આ અવિવેક દૂર થયો અને આવી રીતે પોતાનું આ સર્વાત્મા રૂપે સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત એવી રીતે જ્ઞાન થાય છે પોતાનો જ આવી રીતે સર્વાત્મા રૂપે સાક્ષાત્કાર થાય છે પછી બીજી લીટી છે તત્ર એક તત્ર કોમોહ મોહ એકત્વમ અનુપશ્યત એટલે તત્ર એટલે યસ્મિન અને તત્ર એટલે જયારે આવું બને છે ત્યારે એનું ફળ શું થાય છે શરૂઆતમાં રૂપે પોતાને જાણીએ સાક્ષાત્કાર કરીએ એટલે એકત્વ અનુપશ્યત તે સમયે આવી રીતે તે આત્મામાં એકત્વનું દર્શન કરનાર જે છે એના માટે શોક અને મોહ સંભવ નથી મોહની છું હું જ સર્વાત્મા છું એ વિશુદ્ધ આત્માનું આવું દર્શન થાય ત્યારે કો મોહ કશોક શોક અને મોહનો કોઈ પ્રસંગ જ ઉત્પન્ન થતો નથી આવું સ્વતંત્ર દર્શન જે છે એમાં શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે ભગવદ ગીતાના શંકર ભાષ્યમાં પણ કીધું છે શોક અને મોહરૂપી સંસારના બીજભૂત દોષ છે એમાંથી અર્જુનને મુક્ત કરવા માટે ભગવાને અશોચ્યન અન્વ શોચસ્તમ ઉપદેશ શરૂ કર્યો છે આત્મ સ્વરૂપનો એટલે મોહ એટલે વિક્ષેપ કે વિપરીત દર્શન કે અવિવેક આ મોહનો અર્થ આવો થાય છે કે રજ્જુમાં સર્પને જોવો એને મોહ કીધું છે જે રજ્જુ છે એને રજ્જુ સ્વરૂપે ન જોવું અને સર્ એના બદલે સર્પને જોવું એટલે વિપરીત દર્શન અથવા તો અવિવેક એટલે સર્પને મોહ કહેવામાં આવે છે વિક્ષેપ કે વિપરીત દર્શન એને એટલે હું આ સુખ શાંતિ સલામતી એ મારું પોતાનું સ્વરૂપ જે છે એ મારા સ્વરૂપે મારા આત્મ સ્વરૂપે મને ન જણાય અને અન્યત્ર દુનિયામાં જગતમાં જણાય એ કલ્પિત એટલે જગતમાં છે સુખ છે આનંદ છે એટલે મારા સ્વરૂપે ન જણાય અને સુખ કે આનંદ મને વિષયોમાં જણાય એને મોહ કીધો છે અને વિષયોમાં જણાતા કલ્પિત આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જે છે એ ચાલુ જ રહે છે આ મોહને લીધે અને એના લીધે પછી શોક જન્મે છે એટલે મોહમાંથી જ આવો શોક જન્મે છે એટલે હું પૂર્ણ આત્મ સ્વરૂપ છું અદ્વિતીય છું એ અજ્ઞાન એનું જ્ઞાન ન હોય અને હું પોતાને અનેક માનું એક માનું એ આ મોહ કે અજ્ઞાનનું કાર્ય છે આત્માને અપૂર્ણ માનવાથી જ હું મર્ત્ય છું હું દુઃખી છું હું અનેક માનું એક છું સીમિત છું એ બધા ખ્યાલો જન્મે છે જગતથી થી વિખુટો પડેલો પોતાને માનું અને પછી આવી રીતે સુખ શાંતિ સલામતીની શોધ કરું એ મોહ એટલે કલ્પિત સુખ ને જગતમાં શોધવાનો પ્રયત્ન કરવું અને એ આત્મજ્ઞાની કરતો નથી અને શોક એટલે શું કે જે મને પ્રિય વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ જે કંઈ લાગતું હોય એને પકડી રાખવાનો જે પ્રયત્ન કરું એ પ્રયત્નમાં મને નિષ્ફળતા મળે ત્યારે શોક જન્મતો હોય છે તીવ્ર આસક્તિને લીધે આવો શોક જન્મતો હોય છે એટલે મોહ જે છે એ સર્વ માનસિક સમસ્યાઓનું મૂળભૂત કારણ છે મોહમાંથી જ આ શોક વગેરે કામ ક્રોધ મોહ બધું હોય છે એટલે મોહથી પ્રેરાઈને જે નથી એને પ્રાપ્ત કરવામાં મારો સતત પ્રયત્ન ચાલુ હોય છે મોથી પ્રેરાઈને જે છે એને જાળવી રાખવાનો મારો સતત પ્રયત્ન ચાલુ હોય છે એટલે મોથી પ્રેરાઈને જ આ શોક ક્રોધ વગેરે જન્મતા હોય છે તો આ મોહ ક્યાંથી જન્મે છે આત્માના અજ્ઞાનમાંથી આત્મ સ્વરૂપના અજ્ઞાનમાંથી સાચી ઓળખાણ જે છે એને આત્મ સ્વરૂપે ન જાણવાથી જ આ શોક અને મોહ જન્મતા હોય છે એટલે મોહ મોહ કઈ રીતે શાસ્ત્રમાં નિરૂપવામાં આવેલો છે કે જે અપૂર્ણતા મર્યાદિતતા સીમિતતા મારામાં નથી એને હું મારામાં માનું હું મને અનેક માનો એક માનું એ મોહ મોહ છે પછી જળ અનિત્ય અને દુઃખાત્મક વિષયોને હું સુખ શાંતિ અને સલામતીના સાધનો માનું એક તો પોતાને અપૂર્ણ માનું અને જે જગતના વિષયો કેવા છે જડ છે અનિત્ય છે છે એને સાચા માનું નિત્ય માનું એ એવા રહેશે અને એટલા માટે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું અને સુખના સાધન માનું જડ અનિત્ય અને દુઃખ એનું જ વિરોધી છે સચિત અને આનંદ સચિદ આનંદ જે મારું સ્વરૂપ છે એને હું મારામાં ના જોઉં હું મને પોતાને અપૂર્ણ માનું અને જળ અનિત્ય એવા દુઃખાત્મક વિષયોને હું સુખના સાધન માનું એને સચિત આનંદ માનવા લાગુ એ મોહ છે આ મોહને લીધે જ આ જે અહંકાર જે છે જે પોતાને અપૂર્ણ માને છે એ પછી મહાન બનવાનો પ્રયત્ન કરે છે એટલે સુખ શાંતિ સલામતીના જે સાધનો જે છે આ જડ અનિત્ય દુઃખાત્મક વિષયોમાં એ સુખના દર્શન કરે છે નિત્ય રહેશે એવા દર્શન કરે છે અને સત્યતાના દર્શન કરે છે અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલે અહંકાર પોતાનો મમકાર વિસ્તારે છે એટલે કે આ વસ્તુને મારી બનાવવું આ વસ્તુને મારી બનાવું આ વસ્તુને મારી બનાવવું એ જે પ્રયત્ન છે એમાં જે વસ્તુ અનુકૂળ હોય એના માટે રાગ જન્મે જે વસ્તુ પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ જન્મે દ્વેષ પૂર્વક કર્મ થાય કર્મમાં સફળતા મળે તો હર્ષ જન્મે નિષ્ફળતા મળે તો શોક જન્મે આવી રીતે મૂળભૂત સમસ્યાઓ બધી આ મોહની જ છે સ્વભાવથી જે પૂર્ણ છે આનંદ છે એ ક્યારેય દુઃખી હોઈ શકે જ નહીં એટલે આત્માને આવી રીતે પૂર્ણ સ્વરૂપે જાણવાનો છે માત્ર એટલે વ્યર્થ જે પ્રયત્ન છે આ શોક વગેરે એ જતું રહે યજ જ્ઞાતવા અને પુનર્મોહમ એવમ યાસ્યથી પાંડવ અર્જુનને કહે છે ભગવાન જે જ્ઞાન વડે પુનઃ મોહને પ્રાપ્ત થઈશ નહીં જેમ અહીંયા કીધું કે તત્ર કો મોહક શોક એટલે તત્વદર્શી વિદ્વાન એકત્વના દર્શન કરનાર વિદ્વાન માટે શોક અને મોહ નથી એવી રીતે આ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે બીજી વાર આ મોહને પ્રાપ્ત નહીં થાય આત્મ સ્વરૂપ યજ જ્ઞાતવા જે પરમાત્માને જાણીને બીજી વાર મોહનું દર્શન નહીં થાય યેન ભૂતાની અશેષેણ દ્રક્ષસી સર્વ ભૂતોને પોતાનામાં જ જોઈશ દ્રક્ષસી એટલે ધ્રુક પશ્ય ધાતુ ભવિષ્યકાળનું રૂપ છે યેન ભૂતાની જે જ્ઞાન વડે સર્વ ભૂતોને આત્મામાં આત્મા પોતાનામાં જ પરમાત્મામાં જ જોઈશ અને એ જાણીને પછી ક્યારે મોહને પ્રાપ્ત તું નહીં થાય એટલે એકત્વ અનુપશ્યત વિજાનતઃ અનુપશ્યતઃ બંને વિભક્તિ છે આવા જ્ઞાની માટે એકત્વના દર્શન કરનાર જ્ઞાની માટે સંપૂર્ણ આત્મ સ્વરૂપ જ થઈ ગયા છે એટલે જ્ઞાનની આ પરિપક્વ અવસ્થા છે તત્વનિષ્ઠાનું આ નિરૂપણ થઈ રહ્યું છે કે જેમાં મોહ અને તજન્ય શોક સંસાર વગેરે એનો અત્યંત અભાવ છે એની આત્યંતિક નિવૃત્તિ થયેલી છે મંત્ર છ માં તત્વજ્ઞાન સ્વરૂપ હતું મંત્ર સાતમાં આ તત્વજ્ઞાનની નિષ્ઠાનું નિરૂપણ થયેલું છે મોહ એ માનસિક રોગોનું મૂળભૂત કારણ છે અવિવેકને મોહ કીધો છે અવિવેકને લીધે જ બહિર્મુખ આપણે થઈએ બહિર્મુખતા જન્મે એટલે ભોગ બુદ્ધિ જન્મે અને ભોગ બુદ્ધિમાંથી કામ ક્રોધ લોભ વગેરે જન્મતા હોય છે અવિવેક એટલે જ મોહ એટલે પોતાને અનેક માનો એક માનવો અને જગતમાં જે એને બદલે જગતમાં મને આનંદ કે નિત્યતા દેખાય તો એને પ્રાપ્ત કરવાનો હું પ્રયત્ન કરું એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે મારામાં એને જ કામ કીધો છે તો મોહમાંથી આ બધું કઈ રીતે જન્મે છે મને આ જે જગતના વિષયો જે છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે આ જોઈએ છે મને એને કામ કીધો છે પછી મારે આ જોઈએ છે પણ મળતું નથી કેમ કારણ કે ઓલો આડે આવે છે એટલે એના માટે મને ક્રોધ જન્મે મારે આ જોઈએ છે પરંતુ જરૂર કરતા ઓછું છે માટે મારે વધારે જોઈએ છે એટલે લોભ જન્મે મારે આ જોઈએ છે જો આને કામ કીધું છે એ શેના માટે જન્મ્યું અવિવેક માંથી જન્મ્યું છે એટલે મારે આ જોઈએ છે જે મને મળ્યું નથી જે મને ના મળ્યું પણ બીજાને મળ્યું છે એટલે એ બીજા માટે દ્વેષ જન્મે પછી જન્મે મારે આ જોઈએ છે મારી પાસે છે પણ બીજો પડાવી લેશે મારી પાસે છે ખરું પણ બીજો પડાવી લેશે એટલે એ ભય જન્મે એટલે મોહમાંથી કેવી રીતે આ કામ ક્રોધ લો વગેરે બધું જન્મતું હોય છે આખી સાયકલ એટલે બધા માનસિક રોગોનું મૂળભૂત કારણ આ મોહ છે એટલે વિદ્યારણ્ય સ્વામી જે છે એક કામ જે છે એને આપણા જે આયુર્વેદના ત્રિવિધ દોષ જે છે વાત પિત્ત અને કફ તો કામને વાત કીધું છે લોભ ને કફ કીધું છે અને ક્રોધને પિત્ત કીધું છે આવી રીતે ત્રણ દોષ જે છે આયુર્વેદના વિદ્યારણને સ્વામી આવી રીતે કહે છે આ ત્રણેય દોષનું મૂળભૂત કારણ મોહ છે કામરૂપી વાત લોભ લોભરૂપી કફ અને ક્રોધરૂપી પિત્ત જે છે બધા ફંડામેન્ટલ જે મૂળભૂત સમસ્યાઓ જે છે આ મોહમાંથી જન્મે છે આ મોહ એટલે જ અવિવેક આત્મા અનાત્માનો અવિવેક અનેક એક માનું એટલે જ આ બહેર વગેરે બધી સાયકલ જન્મતી હોય છે તો ક્યાં સુધી આવી રીતે તત્વજ્ઞાની દર્શી પોતાને સર્વાત્મા રૂપે જુએ છે એ પોતાને દેહ માનીને ને હા હું સર્વાત્મા એવી રીતે કોઈ દિવસ પોતાના વિશેનો ખ્યાલ સદંતર બદલવાની જરૂર છે એટલે વિવેક સરસ શ્લોક છે શવાકારમ યાવત મૃતદેહ મૃતદેહ એવા શરીરને હું માની ને શવાકારમ યાવત ભજતી હું રૂપે ભજી રહ્યો છે આ મનુષ્ય જ્યાં સુધી આ જળ મૃતદેહ એવા શરીરને હું રૂપે ભજી રહ્યો છે ત્યાં સુધી એ હંમેશા અશુચિ ક્યારે પવિત્ર થઈ શકે નહીં તો શરીરને હું માનીએ તો આપણે ક્યારે પવિત્ર કે શુદ્ધ બની શકીએ નહીં શરીરને હું માનીએ પછી વસ્ત્ર ધારણ કરીએ એટલે વસ્ત્ર પણ મેલા થઈ જાય છે ધોવા પડે છે કેમ કારણ કે શરીર જ મેલું હોય છે એ કોઈ દિવસ પવિત્ર હોઈ શકે નહીં એટલે વસ્ત્રો જાણે કે કહે આ મને ધારણ કર્યા ને મારે કાલે નાહવું પડશે એટલે વસ્ત્રો ધોવા પડે શરીરને જ્યાં સુધી હું માનીએ ત્યાં સુધી કોઈ દિવસ આપણે પવિત્ર કે શુદ્ધ થઈ શકે નહીં પછી શું થાય શરીરને હું માની પર હેરાન કરી શકે પર્યાત ક્લેશ બીજો તો નહીં મારું જ પોતાના ખ્યાલો મને આંતરિક શત્રુઓ જે છે એ જ બધા મને હેરાન કરી શકે એક ક્ષણ માટે એવું વિચારીએ કે હું આ શરીર નથી એક ક્ષણ માટે વિચારીએ હું ચૈતન્ય છું કે આ શરીર કરતા વિલક્ષણ છું આ શરીર હું નથી તો મારી કઈ ઈચ્છા છે મારી કોઈ ઈચ્છા નથી મારે કોઈ ક્રોધ નથી મારે કોઈ રાગ નથી દ્વેષ નથી કશું જ નથી જ્યાં સુધી શરીરને હું માનીશું ત્યાં સુધી જ આ બધું પરેભયત ક્લેશ બીજાઓથી ક્લેશ થવાનો જ છે પછી જનન મરણ વ્યાધિ નિરા આ બધા રોગો આવવાના જ છે પછી કે ત્રીજા ચરણમાં શંકરાચાર્યજી યદાત્માનમ શુદ્ધમ કલયતિ શિવાકાર શુદ્ધમ કલયતિ પોતાને આ ઉપાધિ અને ઉપાધિના ધર્મોથી અત્યંત વિલક્ષણ સ્વતંત્ર જુએ છે કલયતી એવો વિચાર કરે છે કે આ ઉપાધિના ધર્મોથી હું લેપાયમાન નથી ઉપાધિ વ્યવહારિક સત્તામાં છે હું એને પ્રકાશિત કરનાર પારમાર્થિક માત્ર સ્વરૂપ છું ઉપાધી થી હું મારે મુક્ત થવાનું છે એવું નથી ઉપાધી થી નિત્ય મુક્ત છું એવું સમજવાનું છે હા જ્ઞાન થઈ જશે ને એટલે પછી શરીરની મને કોઈ સમસ્યાઓ નહીં રહે એવું નથી અત્યારે પણ નથી એટલે નિત્ય મુક્ત છું એવું સમજવાનું છે યદાત્માનમ શુદ્ધમ કલય હતી કેવું શિવાકારમ અચલમ પોતાને શિવ સ્વરૂપે અચળ સ્વરૂપે જયારે કલય હતી જયારે બુદ્ધિ દ્વારા એ સાક્ષાત્કાર કરે છે તદા તે ભ્યો મુક્ત સ્વરૂપે પોતાને જાણે છે કોઈ સમસ્યા કે કોઈ ઉપાધિની સમસ્યાઓ મને સ્પર્શી શકે નહીં છાંદોગ્ય ઉપનિષદમાં જે ઇન્દ્રને સૌથી છેલ્લે તુર્ય આત્માનો ઉપદેશ આપ્યો બ્રહ્માજી એ અશરી વાવ સંતમ ન પ્રિય પ્રિયે સ્પૃશતઃ જયારે છાંદોગ્ય ઉપનિષદમાં કીધું કે અશરીરી જે છે એને આ પ્રિય વગેરે કઈ જ સ્પર્શી શકે નહીં સશરી સતહ પ્રિયા પ્રિય અપહતી અસ્તી જ્યાં સુધી આ પોતાને શરીર રૂપે માનવામાં આવે છે હું દે છું એ જયારે માનવામાં આવે છે ત્યાં સુધી જ પ્રિય અને અપ્રિયથી સતત એક ગ્રસ્ત થયેલો હોય છે પ્રિય અને અપ્રિયના હુમલાથી સતત એક ગ્રસ્ત થયેલો રહે છે મંત્ર માં તત્વજ્ઞાની જે દ્રષ્ટિ હતી સર્વ ભૂતોને આત્મામાં જુએ છે સર્વ ભૂતો માં આત્માને જુએ છે એનું રહસ્ય શું છે એ તત્વજ્ઞાની દ્રષ્ટિનું રહસ્ય શું છે તો એ મંત્ર સાતમાં કહેવામાં આવ્યું કે સર્વ ભૂતો એ આત્માનો ચિદવિલાસ માત્ર છે આત્મચૈતન્યથી જુદા એની સત્તા કે સ્ફૂર્તિ નથી સુવર્ણના જે રૂપ છે એની પ્રતી હાર કંકણ વગેરે એ સુવર્ણનો જ વિલાસ છે સુવર્ણથી સ્વતંત્ર પૃથક સત્તા અને સ્ફૂર્તિ નથી એટલે મંત્ર છ માં જે કહેવામાં આવ્યું સર્વ ભૂતોને આત્મામાં સર્વ ભૂતોમાં આત્માને એટલે કોઈક ને એવી ભ્રાંતિ થાય કે કંઈક આધાર આધે ભાવ છે આત્મામાં સર્વ ભૂતોને મારે જોવાના છે કે સર્વ ભૂતોમાં મારે આત્માને જોવાનો છે એવો કોઈ આધાર આધે ભાવ નથી મંત્ર સાતમાં એનું એ જે શંકા છે એનું નિરાકરણ કરવામાં આવ્યું કે અધિષ્ઠાન ચૈતન્ય સર્વ ભૂત આત્મા જ થઈ ગયા છે અથવા આત્મા જ સર્વાણી ભૂતાની અભૂત જો મંત્ર અભૂત શબ્દ જે છે એ ક્રિયાપદ છે એ પ્રથમા એક વચન છે એટલે વાક્યનો જે કરતા જે છે સર્વાણી ભૂતાની તો બહુ વચન છે એવું કેવાય કે અલંકાર સુવર્ણ જ સર્વ અલંકારો થઈ ગયું છે એવું કેવાય બીજું સુવર્ણ ભિખારી રાજા વેપારી શેઠ બધા અભિનેતા થઈ ગયા છે અથવા તો અભિનેતા જ સર્વ બની ગયો છે ને ધ્યાન વ્યવહારિક વિચારણા છે આપણું જગત ને આપેલી સત્યતા માંથી આપણે અસ્થિભાતી પ્રિય તરફ જવાનું છે એટલે હા ભિખારી જે અભિનેતા રાજા છે આ છે આ છે એવું નહીં આપડે ધ્યાન આમ અભિનેતાને જોઈને હવે બધું કરવાનું છે સુવર્ણ જ આ સર્વ અલંકારો બની ગયો સુવર્ણને ધ્યાનમાં રાખવાનું છે એનું પ્રાધાન્ય દર્શન કરવાનું છે સુવર્ણને જોઈશું તો પછી શરૂઆતમાં રૂપે એનું ગ્રહણ થઈ જશે અભિનેતાને જોઈશું તો આ બધા રૂપે એનો સાક્ષાત્કાર થઈ જશે એવી રીતે આત્મા એવા સર્વાણી ભૂતાની અભૂત એવો અન્વય કરવાનો છે આત્મ સ્વરૂપ જે છે આત્મા પ્રત્યેક આત્મા જ સર્વભૂત થઈ ગયો છે બની ગયો છે એટલે કે સર્વાત્મા રૂપે એનો સાક્ષાત્કાર થયો છે આ અદ્વિતીયતા છે આત્મા એવ સર્વાણી ભૂતાની અભૂત એ આત્માની અદ્વિતીયતા છે સુવર્ણ જ સર્વાત્મા બની ગયું છે એટલે આવી રીતે સુવર્ણ અદ્વિતીય છે એટલે મુખ્ય અર્થમાં ચૈતન્ય ભૂતોનું અધિષ્ઠાન છે એવું નહીં ભૂતોનો પ્રકાશક માત્ર છે એટલે જે ભૂતો જે છે એટલે કેવું આપણે દ્રષ્ટા દ્રશ્યનું જે જોયું કે દ્રષ્ટા જે છે દ્રશ્ય રૂપે જણાય છે દ્રશ્ય એ માત્ર અને માત્ર મનનું સ્પંદન છે એ મનના સ્પંદનને જ દ્રષ્ટા ચૈતન્ય પ્રકાશિત કરે છે માટે દ્રષ્ટા ચૈતન્ય એ દૃશ્ય કરતા જુદું નથી દૃશ્ય દર્શન અને અહંકાર રૂપી દ્રષ્ટા એ ત્રણેય સ્પંદન છે ચૈતન્ય બ્રહ્મ ઉપરનું એટલે આ દર્શન છે મંત્ર સાત નું દ્રષ્ટા દર્શન બધી ત્રિપુટી જે છે એ આત્મચૈતન્ય પ્રકાશિત કરે છે એવું આત્મચૈતન્ય જ આ ત્રણેય ત્રિપુટી રૂપે ભાસી રહ્યું છે આ ત્રિપુટી રૂપે રહ્યું છે એટલે મુખ્ય અર્થ શું છે આ બધા ભૂતો જે છે એનું જે પૃથક સત્તા કે સ્ફૂર્તિ નથી આત્મચૈતન્યનો માત્ર છે એટલે એટલે એની કલ્પના સ્પંદન જ છે સર્વભૂત આત્મચૈતન્યમાં સંકલ્પ માત્ર સ્ફૂરી રહ્યા છે મારાથી જુદા તો જણાય છે માથું આમ ભીતે ભટકાવે વાગે તો ખરું જ ને જો સ્પંદન સ્પંદન એટલે શું સ્વપ્ન જગતમાં પણ જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે આખું જગત સત્ય જ હોય છે એના બધા પદાર્થો જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બધું સત્ય જ હોય છે પરંતુ કેવું સ્વપ્ન દ્રષ્ટાનું જ સ્પંદન હોય છે એક સ્વપ્ન દ્રષ્ટા જ બધું બની ગયું છે એવી જ રીતે આ જે વાગે ને લોહી નીકળે એ પણ જે જાગ્રત દ્રષ્ટાનું જ છે જાગ્રત દ્રષ્ટાથી જુદું નથી એવું સમજવાનું છે એટલે ચૈતન્ય સર્વ ભૂભૂત સૃષ્ટિ રૂપે અભિવ્યક્ત થાય છે કલ્પાય છે એને જ કારિકામાં કીધું કે આત્મદેવસ્વ જગત રૂપે દેખાવું એ આત્મદેવ જે છે દેવેશ સ્વભાવો એમ આત્મ આત્મકામસ્ય કામસ્ય સ્પૃહા તો એની કોઈ ઈચ્છા નથી હું એક હજુ અનેક રૂપે થઈ જવું એવી કોઈ એને ઈચ્છા નથી તો એ બની જાય છે કેમ કલ્પયતી આત્મના આત્માનમ આત્મદેવ માયા આત્મદેવ જે છે એ પોતાને પોતાના વડે જ કલ્પે છે પોતાને પોતાના વડે જ કલ્પે છે એટલે કે આ જે કલ્પાયેલું છે એ સાચું નથી આત્મદેવ કરતા સ્વતંત્ર નથી સંપૂર્ણ ભૂત સૃષ્ટિ જેવી પ્રતીત થઈ રહી છે એ પ્રતીત થઈ રહી છે ત્યારે પણ ચૈતન્ય માત્ર સ્વરૂપ જ છે આ ઘડો જે છે માથામાં વાગે એવું નહીં ઘડો ના વાગે ચૈતન્ય ને ઘડો ના વાગે ક્યાં સુધી હું પોતાને શરીર માનીને જ ઘડાને સમજવાનો પ્રયત્ન કરું કોઈ કે ઘડો તો વાગે ને તો આપણે કહેવાનું ના વાગે એટલે સંપૂર્ણ ઘડો વગેરે સંપૂર્ણ ભૂત જ્યાં પ્રતીત થઈ રહ્યા છે એ ચૈતન્ય સ્વરૂપે જ પ્રતીત થઈ રહ્યા છે ઘડો નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એટલે પરમાત્મા સિવાય કંઈ જ પ્રતીત થઈ રહ્યું નથી સર્વભૂત આત્મામાં અધ્યસ્ત એટલે કે કલ્પના માત્ર જ છે એટલે સર્વભૂત અને આત્મા સર્વભૂત બની ગયો એવું જયારે કહેવામાં આવે એવું ત્યારે જ કહેવામાં આવે જયારે બંને એક હોય જેમ કે સુવર્ણ જ વીંટી બની ગઈ છે એટલે વીંટી ને સુવર્ણ કઈ બે વસ્તુ નથી એવી રીતે આત્મા જ અનાત્મા બની ગયો છે એટલે આત્મા જ સર્વભૂત બની ગયો છે એટલે બે સ્વતંત્ર વસ્તુઓ નથી બે જુદી વસ્તુઓ હોય જ્ઞાન જે છે એ હભૂતમાં મેં સમજાવ્યું ને શું થયું તું અભૂત વખતે સુવર્ણ પોતાને વીટી માનતું હતું હવે સુવર્ણ ને જ્ઞાન થાય છે સુવર્ણનું અજ્ઞાન શું હતું હું એક માત્ર વીટી જ છું આ સુવર્ણનું અજ્ઞાન હતું હવે સુવર્ણ કે છે હું સર્વ બની ગયો છું તો એ જે જ્ઞાનની જે અભિવ્યક્તિ છે એના માટે અભૂત શબ્દ વાપરવામાં આવે છે છે જ પણ ભ્રમ કે અજ્ઞાન દૂર થયું અભ્રમ અને અસર્વત્રનો અસર્વનો ભ્રમ દૂર થયો હું અબ્રહ્મ છું અને અસર્વ છું એવો અધ્યારોપ કરતો બંધ થયો એટલે હું બ્રહ્મ અને સર્વત્ર બની ગયો બ્રહ્મા બ્રહ્મવા ઇદમગ્રસિત તદ આત્માનમ એવાવે એણે પોતાને જાણ્યું બ્રહ્મવા ઇદમગ્ર આસિત તદ આત્માનમ એવાવેત તસમાં તદ્દ સર્વમ અભવત એ સર્વ બની ગયો એટલે બ્રહ્મ એ આત્માને જાણ્યો તો બ્રહ્મ સર્વ બની ગયું એવું કઈ રીતે પોતાને જાણવાથી સર્વ બની જાય જો વૃદાનો મંત્ર થયું ને પેલા પણ બ્રહ્મ જ હતો તદ વેદ એ બ્રહ્મ એ આત્માને જાણ્યું પોતાને જાણ્યું આત્માનો શબ્દ એમાં પોતાને બ્રહ્મ એ પોતાને જાણ્યું તસ્માત તદ સર્વમ અભવત તો એ સર્વ બની ગયું એટલે પોતાને જાણી સર્વ ક્યાંથી બની જાય ભ્રાંતિ ભલે ને દૂર થાય હું મને જાણું તો હું ઘડો બની હા હા હતો અને બની ગયો તો થયું શું હા તો થયું શું અભૂત કેમ વાપર્યું હું ઘડો નથી એવું જ્ઞાન કે એવું ભ્રમ હતો એ દૂર થયો છે જો અભૂત એટલે જ્ઞાન થયું એટલે તો થયું હશે ને પીછું આમ ઉગ્યું હશે શું થયું હશે જ્ઞાન થાય એટલે શું થાય ભ્રમ દૂર થાય બીજું કશું ના થાય હા પોતાના વિશેની સાચી સમજ પ્રાપ્ત થાય એટલે પોતાના વિશેની વિપરીત ખ્યાલો દૂર થાય જો સાચી સમજ પ્રાપ્ત થવાથી ખોટા ખ્યાલ દૂર થાય છે હું મને પોતાને અબ્રહ્મ ને અસર્વ જાણતો હતો એટલે હું અનેક માનો એક પોતાને માનતો હતો હવે જયારે આત્મચૈત સ્વરૂપે જ સર્વનો હું સાક્ષાત્કાર કરું એ સાક્ષાત્કાર કરવાથી સર્વ રૂપ સર્વાત્મા બની ગયો એટલે હતો જો જ્ઞાનથી જે હોય ને એ જ બને એટલે જ્ઞાન એ પ્રાપ્તિ છે આત્મવેદાનના કિસ્સામાં જ્ઞાન એ જ ફળ છે બીજા બધા અપરાવિદ્યાના કેસમાં શું થાય જ્ઞાન પછી પ્રાપ્તિ કરવા માટે કંઈક અંતરાય છે જ્ઞાન પછી કંઈક કરવું પડે ત્યારે કંઈક પ્રાપ્તિ થાય જ્યારે આત્મજ્ઞાનમાં વેદાંત વિચારમાં શું છે જ્ઞાન એ જ ફળ છે જ્ઞાન એ જ પ્રાપ્તિ છે તદાત્માન એવા આવે તસ્મા તદ્દસમ અભવત એ જાણવું અને પ્રાપ્ત થવું બંને એક જ છે આત્મજ્ઞાનના કેસમાં એટલે આત્મા સર્વભૂત સૃષ્ટિ અને એના વ્યવહાર રૂપે છે જ અભિનેતા ભિખારી અને ભિખારીના વ્યવહાર રૂપે છે જ પરંતુ પોતાને અનેક એક માનતો હતો એ ભ્રમ દૂર થયો અને શરૂઆતમાં રૂપે પોતાને જુએ છે જાણે છે એટલે અભૂત કીધું છે એટલે જે સાતમા શ્લોકનો અન્વય શું થશે વિજાનતઃ એકત્વમ અનુપશ્ય જે વિદ્વાન છે જે ઐક્યના દર્શન કરી રહ્યો છે એવા માટે તાદર્થે સ્રષ્ટિ વિભક્તિ છે એવા જ્ઞાની માટે વિદ્વાન માટે જે સમયે આત્મા એવા ભૂતાની ભૂત જે સમયે આ તત્વદર્શી જ્ઞાની માટે પ્રત્યે આત્મા સર્વાત્મા થઈ ગયો છે થઈ ગયો છે ત્યારે એમાં શોક અને મોધી અત્યંત મુક્ત જ છે એવું એ જાણે છે આત્મા પહેલેથી સર્વભૂત હતો જ વાસ્તવિકતાનું જ્ઞાન થયું છે વિદ્યમાન જે છે એનું વર્તમાન માત્ર થયો છે સર્વ ભૂત બની ગયો છે એ ભૂતની દ્રષ્ટિએ કીધું છે પરંતુ સર્વરૂપ છે જ સર્વાત્મા છે જ આત્મા વિષય વસ્તુ દેશકાળ વસ્તુગત જે પરિચ્છેદ છે એમાંથી મુક્તિ જે છે એનો આવી રીતે અભિપ્રાય શું કહેવાય અનુમોદન કરવામાં આવે છે એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અભૂત તરીકે એટલે આત્માનું સ્વરૂપ કથન જે છે એવું નહીં કે આત્મા કાળે સર્વભૂત નામની કોઈ વસ્તુ નથી આત્મામાં આત્મા સર્વભૂત બની ગયા છે સુવર્ણ સર્વ અલંકારો બની ગયું છે એટલે સુવર્ણમાં એકે કાળે અલંકારો નહોતા સુવર્ણમાં નામરૂપ છે જ નહીં વીટી સ્વરૂપે જયારે એની ઉપલબ્ધિ થઈ રહી છે ત્યારે પણ એ સુવર્ણ જ છે સુવર્ણમાં નામરૂપ ક્યારેય નથી જો રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું હોય ત્યારે પણ સુવર્ણમાં નથી એટલે કે નામરૂપ સુવર્ણમાં નથી એ તો સુવર્ણ જ છે એટલે આત્મામાં બની ગયા છે એટલે સર્વભૂત નામની કોઈ વસ્તુ જ નથી સાતમામાં સર્વભૂત ત્રણે કાળે નથી છતાં ભાસી રહ્યા છે એક કલાક થઈ ગયો એટલે હા સર્વભૂત આત્મા ત્રણે જેમ રજ્જુમાં આ બધા પાણીનો દંડ બધું ત્રણે કાળે નથી એટલે કેવું આત્માનું સ્પંદન જે છે કે જેને કહેવામાં એટલે આત્માનું આવી અનેક રૂપે જણાવવું જ એનો ચિત્ત વિલાસ છે એ સર્વભૂત રૂપે જણાવું એ જ આત્માનો આ ચિદ વિલાસ છે આત્મામાં નથી છતાં ભાસી રહ્યા છે સર્પ રજ્જુમાં નથી છતાં ભાસી રહ્યું છે એવી રીતે આત્મા સર્વાણી ભૂતાની અભૂત એટલે સર્વભૂતો નામની કોઈ વસ્તુ આત્મામાં નથી એક અદ્વિતીય પૂર્ણ અખંડ ચૈતન્ય સિવાય કઈ જ નથી એ સમજવાનું છે એટલે વિવિધ દ્રષ્ટા દ્રશ્યનો વિવેક કરીને જાણવાનું છે આવી રીતે હ હવે બે ત્રણ એક શબ્દ છે અખંડાનંદજીએ બહુ સરસ યસ્મિન શબ્દનો અર્થ કરેલો છે પણ હવે આપણે શનિવારે મળીએ તો શનિવારે અગિયાર વાગે રાખીએ બરોબર બહુ સરસ અખંડાનંદજી અર્થ કરેલો છે જોઈશું